પ્રકરણ બાર જૂના તથા હાલના નઠારા ચાલ વિશે ગયા થોડા વર્ષ ઉપરના જંગલી ચાલ નીચે મુજબ એક રાજાના ઘરને જ મેળી હતી પણ રૈયતના ઘરમાં મેળી ચણવા દેતા નહીં કદાપી મેળી કરે તો તેની બારીઓ તે ઘરની પડશાળમાં મૂકે કે તેથી તે ઘરને મેળી છે એવું બહારથી જણાય નહીં બે રાજાઓ ધાડ પાડીને પોતાના પારકા ગામ લૂંટતા હતા ત્રણ નબળી દશામાં લોકો છોકરાને વેચતા હતા તથા કેટલાક લોકો છોકરા ચોરી જઈને પર જિલ્લામાં વેચી દેતા હતા ચાર પરણાવનું ખર્ચ ઘણું થાય માટે રાજપૂતો દીકરીઓને મારી નાખતા હતા પાંચ ઘઉ શીતળતા કાઢનાને દેખીને લોકો છોકરાને સંતાડતા હતા અને ત્રાસ આપતા હતા છ ગુનેગારને ધીકતા ઘોડા જલાવાતા હતા અને એ વાતમાં ઘણી ઠગાઈ હતી તો પણ ઘણા વર્ષો સુધી તે ઠગાઈ કોઈના જણાવવામાં આવી નહીં સાત કેટલા એક રાજાના મળદા સાથે હજામ ખવાસ વગેરેને જબરદસ્તીથી જીવતા બળાતા હતા આઠ કેટલીક બાયડીઓ ધણીના મળદા સાથે બળી મળતી હતી તેમાં કેટલીક તો વ્યભિચારણીઓ હતી નવ કાના માત્ર વિના બોડિયા અક્ષરોથી ખત પત્ર લખાતા હતા ઇત્યાદિ ઘણા જંગલી ચાલ બંધ પડ્યા અને હજી કોઈ કોઈ ઠેકાણે તેમાંનો કોઈ એક ચાલ દેખાય છે પણ તે થોડી મુદતમાં બંધ પડી જશે હાલના જંગલી ચાલ એક સો વર્ષ પછી લોકો હસીને વાતો કરશે કે ખાડના પાણી જવાની નીકને ઠેકાણે અને શેરીમાં રસ્તા વચ્ચે પતરાળી માંડીને આપણા લોકો જમતા હતા એવો નઠારો ચાલ હતો બે સાત વર્ષના અજ્ઞાની બાળકને પરણાવતા હતા ત્રણ ઘર બહાર વેચીને પણ ના દ્વારા કરવાનો ચાલ હતો ચાર પુરુષ બે ત્રણ વાર પરણતા અને છોડી નાની ઉંમરમાં રાંડે તો પણ તેની આખી ઉંમર રંડાયો ગાળવો પડતો હતો પાંચ વગર ભણેલા રાજા અમલદારી કરતા હતા છ ભૂતની અને જાદુની વાતો સાચી માનતા હતા સાત દેવની માનતા કરવાથી દીકરા આવે એવું લોકો માનતા હતા આઠ ગૃહસ્થોની સ્ત્રીઓ પણ વગર ભણેલી હોતી હતી નવ કિમિયાની વાતો સાચી માનતા હતા દસ ઘરમાં કચરો અને આંગણામાં કાદવ હતું અગિયાર વ્યસની દરિદ્રી દુરાચારી અને મૂર્ખ હોય તો પણ તે કુડવાન ગણાતા હતા બાર દીકરીને પરણાવીને મા બાપ પૈસા લેતા હતા તેર ઠાકોર ખાટલા પર બેઠો હોય તો ચાકર લોકો ઊંધા ખાટલા નાખીને સૂતા હતા કેમ કે કેમ કે ઠાકોર બરાબર ઊંચે આસને બીજા કોઈથી સુવાતું નહીં ઇત્યાદિ બાબતો સંભાળીને એ વખતના લોકો કહેશે કે સો વર્ષ ઉપર ઘણા ભોળા લોકો હશે અને તેઓ કાંઈ વિચાર કરતા નહીં હોય કે શું ક્રૂરચંદ કહે ભાઈ દેશનો સુધારો રાજાઓથી થઈ શકે માટે આપણા દેશમાં અસલ કેવા રાજા હતા અને હાલમાં કેવા છે તથા તેઓને કેમ સુધરવું જોઈએ તે વિશે થોડું કહો સુરચંદ કહે સાંભળ તે વાત કહું